હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક આજે આપણે વાત કરીશું માનવમાં લિંગી પ્રજનન વિશે તો વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિમાં એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજ્નનની ક્રિયા કઈ રીતના થતી હોય છે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ બરાબર અને હવે સમજીએ માનવમાં લિંગી પ્રજ્નન તો વિદ્યાર્થી મિત્રો તમે લિંગી પ્રજ્ઞન વિશે હવે માહિતગાર થઈ ગયા છો તો લિંગી પ્રજ્ઞન એટલે કે એમાં બે પિતૃઓ દ્વારા નવા સંતિનું નિર્માણ થશે બરાબર અથવા તો એને બીજી રીતે કહેવું હોય તો આ જે લિંગી પ્રજનન થતું હોય છે એની ક્રિયામાં જે બે ભિન્ન વ્યક્તિઓ હોય એમના પ્રજ્ઞન કોષોનું પરસ્પર સહયુગ્મન અથવા તો પરસ્પર મિલન શું કીધી મેં કે જે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજ્ઞન કોષોનું પરસ્પર મિલન થવું એને શું કહેવામાં આવશે લિંગી પ્રજ્ઞન કે કહેવામાં આવશે બરાબર તો એમાં થશે શું કે આ જે સંયુગ્મનની ક્રિયા થાય છે એને આપણે ફલન કહીએ છીએ અને એ ફલન દ્વારા બંને પ્રજ્ઞન કોષો એટલે કે એક થઈ જશે નરપ્રજ્ઞન કોષ અને બીજો થઈ જશે માદા પ્રજ્ઞન કોષ જેના દ્વારા શું થશે યુગ્મનજનું નિર્માણ થતું હોય છે તો આ તમે અગાઉના ધોરણથી જ માહિતી મેળવતા આવ્યા છો જે ધોરણ આઠથી જ કે ભાઈ જે માનવમાં જે લિંગી પ્રજ્ઞાન એટલે કે એમાં બે પ્રકારે વ્યક્તિ થઈ જશે એક નર અને માદા તો નરનું તંત્ર વિશેની પણ માહિતી મેળવી હતી એટલે કે એના અંગો વિશે અને માદા તંત્ર વિશેની પણ માહિતી મેળવી હતી બરાબર તો એ જ અહીંયા આપણે સમજવાનું છે પરંતુ અહીંયા આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે શું આ જે પ્રજનનની ક્ષમતા આપણને જન્મજાતથી જ હોય છે કે પછી અમુક સમય બાદ આવે છે ઓકે તો એના એનો જવાબ થશે અમુક સમય બાદ બરાબર અને એ જે અમુક સમય બાદ આવે છે અથવા તો આપણા એટલે કે માનવમાં જે આ પ્રજનનની પરિપક્વતાની જે ક્ષમતા આવે છે એ અવસ્થાને કહેવાશે કિશોરા અવસ્થા અથવા તો એને બીજા શબ્દમાં કહેવું હોય તો મુગ્ધા અવસ્થા પણ કહી શકીએ છીએ અને આ અવસ્થાનો જે સમયગાળો છે એ સમયગાળાને શું કહેવામાં આવશે તો યોવાનારંભ કહેવામાં આવે છે શું કહીશું એને યુવાનારંભ યુવાનારંભ ઓકે તો યુવાનારંભ નો મતલબ શું થશે યુવાનીનો આરંભ બરાબર તો એને શું કહેવામાં આવશે સમયગાળાને યુવાનારંભ પરંતુ એ અવસ્થાને શું કહેવામાં આવશે તો કિશોરા અવસ્થા અથવા તો મુગ્ધા અવસ્થા અથવા તો એને બીજા શબ્દમાં કહેવું હોય તો તરુણા અવસ્થા પણ કહી શકાય છે ઓકે જેમાં થશે શું તો આપણને જન્મજાતથી પ્રજનન અંગો તો મળ્યા હોય છે પરંતુ એ સક્રિય હોતા નથી ઓકે પર એ ક્યારે સક્રિય થશે તો આ યુવાનારંભ એટલે કે જે કિશોરાવસ્થામાં જ એમની પ્રજ્ઞનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે બરાબર અને એ પ્રજ્ઞનની પરિપક્વતા જ્યારે પ્રાપ્ત થતી હોય છે ત્યારે આપણા શરીરમાં એટલે કે માનવના શરીરમાં કેટલાક બદલાવ પણ ઝડપથી જોવા મળતા હોય છે ઓકે તો એના વિશે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે ભાઈ નરમા એટલે કે છોકરામાં કઈ રીતના બદલાવ જોવા મળતા હોય છે અને છોકરીઓમાં કઈ રીતના બદલાવ જોવા મળતા હોય છે બરાબર તો સમજીએ હવે એને સૌપ્રથમ પ્રથમ કિશોરા અવસ્થા કે મુગ્ધ અવસ્થાના પ્રારંભે થશે શું તો શારીરિક વૃદ્ધિ આપણી ઝડપી બને છે શું થશે શારીરિક વૃદ્ધિ ઝડપી બને છે પછી શારીરિક સૌષ્ઠવ અને ગુણોત્તર બદલાઈ જાય છે હવે શારીરિક સૌષ્ઠવ સૌષ્ઠવનો મતલબ થશે શારીરિક આપણા શરીરનો બદલા જે શરીરની રચના છે એમાં એની ગુણોત્તર અને એની રચનામાં શું થવા શું થવા લાગશે બદલાવ થ થતો આપણને જોવા મળશે બરાબર એને એકદમ ઝડપથી જોવા મળતો હોય છે એની સાથે સાથે નવા લક્ષણો પણ આપણા શરીરમાં વિકસે છે અને સંવેદનાઓ પણ પરિવર્તન સંવેદનાઓમાં પણ પરિવર્તન આવે છે બરાબર તો આ જે પ્રજ્નની પરિપક્વતા જ્યારે મળતી હોય છે એ દરમિયાન આપણા શરીરમાં એના સાથે સાથે આપણા શરીરના આ આ રીતનો વિકાસ પણ થતો હોય છે બરાબર તો હવે આ જે કિશોરાવસ્થા છે એ એનો જે સમયગાળો છે તો એ સમયગાળો છોકરાઓમાં અને છોકરીઓમાં અલગ રીતે જોવા મળતો એટલે કે જે છોકરીઓમાં હોય છે એ છોકરાઓ કરતાં એક બે વર્ષ પહેલાં શરૂઆત થતી હોય છે બરાબર અને એનો જે ખતમ થવાનો જે સમયગાળો હોય છે એ સામાન્ય રીતે બંનેમાં અઢારથી ઓગણીસ વર્ષ સુધીમાં હોય છે બરાબર તો કોઈકના અંદર એમ કે કિશોરાવસ્થાનો જે સમય છે એ ધીમે ધીમે પણ વધી શકે છે એટલે કે એ લાંબો સમય પણ રહી શકે છે ઓકે તો એમ જે છોકરાઓ છોકરીઓમાં જે સમયગાળોની શરૂઆત વિશે વાત કરીએ તો દસથી બાર વર્ષના વયે એની શરૂઆત થતી હોય છે કિશોરા અવસ્થાની અને જે છોકરાઓમાં વાત કરીએ તો શું થઈ જશે તેર થી ચૌદ વર્ષની વયે એ તરુણ અવસ્થા એટલે કે કિશોરા અવસ્થામાં પહોંચતા હોય છે બરાબર તો હવે વાત કરીએ કે જે મુગ્ધ અવસ્થામાં છોકરાઓમાં અને છોકરીઓમાં કઈ રીતના એમના બંને વચ્ચે સામાન્ય બદલાવ જોવા મળે છે એટલે કે બંનેમાં સામાન્ય બદલાવ એમના શરીરમાં કયા કયા આવતા હોય છે તો સૌ પ્રથમ ત્વચા સામાન્ય રીતે તૈલી બનતી હોય છે બરાબર એટલે જે ચીપચીપી ચીકણી બને ઓકે અને એના કારણે ત્યાં આગળ ચહેરા પર ખીલ પણ જોવા મળતા હોય છે એટલે કે પ્રસ્વેદ ગ્રંથિ પછી આ જે તૈલી ગ્રંથિઓ છે એ બધી એ વખત એ સમયગાળામાં સક્રિય થતી હોય અને સક્રિય થતી હોવાથી આ રીતના આપણા ત્વચા ઉપર તેલી ચીપચીપો પદાર્થ બહાર નીકળતો હોય છે અને જે ચહેરા ઉપર શું કરશે એના કારણે ખીલ થવાની સંભાવના ખીલ થતા હોય છે ઓકે તો ત્વચા સામાન્ય રીતે કેવી બનતી હોય છે તેલી બને છે અને ચહેરા ઉપર ખીલ થાય છે પછી બીજાના પ્રત્યેક આપણે શું કરીએ છીએ સજાગતા વધે છે અને એની સાથે પોતે પણ સજાગ રહીએ છીએ એટલે કે ટૂંકમાં એક એક પ્રકારનું આકર્ષણ પણ ઉત્પન્ન થાય છે ઓકે એની સાથે સાથે હાથ અને ચહેરા પર નાના રોમ પણ ઉગે છે એટલે કે જે રૂવાટી ઉગતી હોય છે એના વિશે વાત થઈ રહી છે તો હાથ અને ચહેરા પર નાના વાળ એટલે કે રોમ ઉગતા હોય છે એની સાથે સાથે જે બગલમાં એટલે કે હાથના બગલમાં અને જાંગોમાં મધ્ય જનાંગ જનાંગીય વિસ્તારોમાં વાળ ઉગે છે હવે અને જે કેવા ઘેરા રંગના હોય છે ઓકે તો બગલ અને જાંગ એટલે કે પગના મધ્યમાં ભાગમાં શું થશે બે પગોના વચ્ચેના ભાગમાં એટલે કે જાંગના મધ્યમાં જે પ્રજનન અંગોના વિસ્તારવાળા ભાગમાં શું થશે વાળ ઉગે છે બરાબર અને આ બંને જ આ જે ઉપરના બધા જ જે પરિવર્તનો છે એ છોકરાઓમાં અને છોકરીઓમાં શું જોવા મળે છે સમાન જોવા મળે છે એટલે કે બંનેમાં આ રીતના બદલાવ જોવા મળતા હોય છે ઓકે પરંતુ જે એમના ગૌણ ગૌણ જાતીય જે લક્ષણો હોય છે એટલે કે છોકરાઓમાં અને છોકરીઓમાં જે એ બંનેને શું કરતું હોય છે અલગ કરતું હોય છે બરાબર તો એ લક્ષણો પણ એમાં બદલાવ થતા હોય છે તો હવે સમજીએ કે જે છોકરાઓમાં અને છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો કયા જોવા મળે છે હવે ગૌણ જાતીય લક્ષણો કોને કહેવામાં આવે કે જે છોકરા અને છોકરીઓને એ લક્ષણો એવા લક્ષણો મળે છે જે એકબીજાથી અલગ તરી આવતા હોય ઓકે તો જોઈએ કે મુગ્ધાવસ્થામાં શારીરિક ફેરફાર ઝડપી અને ઝડપી અને જોઈ શકાય તેવો બનતો હોય છે તો આ જે મુગ્ધા અવસ્થા એટલે કે જે કિશોરા અવસ્થા છે તો એ દરમિયાન શું થશે ફેરફાર એકદમ ઝડપથી થતો હોય છે બરાબર અને એ જોઈ શકાય તેવો પણ હોય છે એકાએક આપણી હાઈટમાં વધારો થવા લાગે આપણા શરીરના કદમાં વધારો થવા લાગે બરાબર એટલે કે હાડકાની લંબાઈ વધવાથી આપણા શરીરમાં વધારો જોવા મળશે પછી છોકરાઓમાં દાઢી આવવા લાગે છે બરાબર પછી ખવાનો ભાગ પહોળો થતો હોય છે ઓકે છોકરીઓમાં કમરના નીચેનો ભાગ એટલે કે નિતમનો ભાગ પહોળો થતો હોય છે બરાબર આમ આ રીતના અલગ અલગ બદલાવ આના અંદર જોવા મળતા હોય છે આ ફેરફાર દરમિયાન એટલે કે કિશોરાવસ્થામાં તો અને નર અને માદામાં યુવાનારંભ થાય છે યુવાનારંભ એટલે કે જે કિશોરાવસ્થાનો જે સમયગાળો છે એને શું કહેવામાં આવશે યુવાનારંભ તરીકે ઓળખવામાં આવશે અને આ યુવા યુવાનારંભ દરમિયાન શરીરના અનેક પરિવર્તનો થાય છે જેને લૈંગિક પરિપક્વતા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે લૈંગિક પરિપક્વતા એટલે કે જે મેં અત્યારે ગૌણ જાતીય લક્ષણોની તમને વાત કરી રહ્યો હતો એટલે એ જે ગૌણ જાતીય લક્ષણોની પરિપક્વતાને અહીંયા કયા નામથી ઓળખ ઓળખી છે લૈંગિક પરિપક પરિપક્વતા બરાબર તો એ નર એટલે કે પુરુષમાં પણ અલગ રીતે જોવા મળશે અને માદામાં પણ અલગ રીતે જોવા મળે છે ઓકે તો લ પરિપકવતા દરમિયાન દાઢી અને મૂછનો વિકાસ થતો હોય છે બરાબર એની સાથે સાથે એમનો જે અવાજ છે એ કેવો બનતો હોય છે ઘેરો અને કર્કશ બનતો હોય છે ઓકે બીજું કે જે દીવા સ્વપ્ન અથવા રાત્રિમાં સિસ્ન પર સામાન્ય સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બનતો હોય છે ઓકે એટલે કે આપણે જ તમે અગાઉના ધોરણોથી ભણતા આવ્યો છો કે જે પ્રજનન તંત્રમાં મુખ્યત્વે તમે ત્રણ અંગો વિશે માહિતી મેળવી ચૂક્યા હતા કે એક હતું શુક્રપિંડ બરાબર બીજો હશે શુક્રવાહિની અને ત્રીજો જે અંગ હતું એ શિસ્ન એમ તમે ત્રણ પ્રકારે અંગો ભણી ચૂક્યા હતા અને એમાં જે શુક્રપિંડ જે શુક્રપિડ હોય છે તો એ શુક્રપિંડ દ્વારા શુક્ર કોષોનો સ્ત્રાવ થતો હોય એટલે કે શુક્રકોષો ત્યાંથી ઉત્પન્ન થતા હોય જે એક શું થઈ જશે પ્રજનન કોષ થઈ જશે બરાબર તો હવે એ પ્રજનન કોષનું જે નર પ્રજનન દ્વારા નર નર દ્વારા એનો નિકાલ એના શરીરથી નિકાલ કઈ રીતના થશે તો એ શિસ્ન દ્વારા બરાબર અને એ માદા પ્રજનન અંગમાં ભળશે બરાબર તો હવે એ દરમિયાન એટલે કે જે દીવા સપના અને રાત્રિ દરમિયાન જે શિસ્ન હોય છે એનું કદમાં શું થતો હોય છે વધારો થતો હોય છે અને એ ટટાર બનતું હોય છે ઓકે તો આ એક આપણા અંદર થતી એક પ્રજનન દરમિયાનની એક ક્રિયા છે બરાબર જે આ રીતના સ્વપ્ન દરમિયાન પણ દીવા સ્વપ્ન દરમિયાન પણ જોવા મળતી હોય તો બીજું જોઈએ કે શરીરના અંગોનો સામૂહિક વિકાસ થાય છે શરીરના અંગોનું શું થશે ત્યાં આગળ સામૂહિક વિકાસ પણ થતો જોવા મળે એટલે કે આપણા કદમાં વધારો કદમાં આકારમાં અને વજનમાં પરિવર્તન થતો જોવા મળતો હોય છે બરાબર તો આ કેટલાક મુદ્દા જે પુરુષમાં એટલે કે નરમાં કઈ રીતના લૈંગિક પરિપક્વતા મળતી હોય છે એ ધ્યાનમાં રાખવા હવે વાત કરીએ આપણે માદામાં એટલે કે સ્ત્રીમાં લૈંગિક પરિપક્વતા તો સૌ પ્રથમ એના સ્તનના આકાર અને કદમાં વધારો થશે બરાબર બીજું એના સ્તનાંગ્રની ત્વચાનો રંગ કેવો બનતો હોય છે ઘેરો બનતો હોય છે બરાબર અને ત્રીજું જે જો વાત કરીએ તો એમાં માસિક ધર્મ એટલે કે મેસ્ચ્યુરલ મેચ્યુઅલ સાયકલ એટલે કે આને મેસ્યુઅર સાયકલની શરૂઆત થતી હોય છે માસિક ધર્મને માસિક ધર્મને ઋતુ ચક્ર એટલે કે જે માસિક ધર્મ છે એ માસિક ચક્ર પણ કહી શકાય અથવા તો એને ઋતુચક્ર પણ કહેવામાં આવે છે તો આ દરમિયાન થતું શું હોય કે એમના એટલે કે માદા શરીરમાંથી ઋતુસ્ત્રાવ થતો હોય છે તે ઋતુસ્ત્રાવ કોને કહેવામાં આવશે તો એમાં એની શરૂઆત એમના જે યુ આરંભથી એટલે કે જે તરુણા અવસ્થાથી જ એમાં બારથી દસથી બાર વર્ષથી જ એમને શરૂઆત થઈ જતી હોય છે અને થી ત્રીસ દિવસના અંતરાલમાં શું જોવા મળશે તેમના પ્રજનન માર્ગથી શરીરની બહાર રક્ત સ્ત્રાવ જોવા મળતો હોય છે બરાબર તો એને શું કહેવામાં આવશે માસિક ધર્મ અથવા તો માસિક ચક્ર કહેવામાં આવે છે ઓકે એની સાથે સાથે બીજું કે એના અવાજ કેવો બનતો હોય છે માદાનો તો તીણો અને પાતળો બનતો હોય છે બરાબર અને એમના જનનાંગો એટલે કે અંડપિંડ સક્રિય બની અને અંડકોષોનું નિર્માણ કરતા હોય છે એટલે કે જે શરૂઆતથી એટલે કે જન્મજાતથી જેમના અંડકો અંડપિંડમાં અંડકોષો સક્રિય હોતા નથી બરાબર અપરિપક્વ હોય છે અને હવે જ્યારે એ જ્યારે કિશોરાવસ્થા એટલે કે યુવાનારંભમાં શરૂઆત થઈ જાય છે ત્યારે એ અંડકોષો શું થઈ શું થવા લાગે છે અંડપિંડમાં સક્રિય થવા લાગે છે અને થી ત્રીસ દિવસ એટલે કે એક મહિનામાં કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષનું સક્રિય થઈને બહાર એટલે કે અંડવાહિનીમાં આવતા હોય છે બરાબર જે આપણે એના માદા તંત્રમાં માહિતી મેળવીશું ઓકે તો જનનાંગો એટલે કે જે અંડપિંડ સક્રિય બનીને શું કરે છે અંડકોષોનું નિર્માણ કરે છે બરાબર તો આમ લૈંગિક પરિપક્વતાને લીધે વિવિધ લક્ષણો નર અને માદામાં પ્રદર્શિત થતા હોય છે અને આના કારણે શું થાય છે નર અને માદા એકબીજાથી અલગ તરી આવે છે ઓકે તો નર અને માદામાં લૈંગિક પરિપક્વતા જોવા મળતા પરિવર્તનો એક જ સમયે કે નિશ્ચિત ઉંમરમાં થતા નથી કેટલાક વ્યક્તિમાં નાની ઉંમરે ઝડપથી પરિવર્તન જોવા મળશે તો કેટલાક પરિવર્તનની ગતિ શું હશે ધીમી જોવા મળે તો સામાન્ય રીતે શું થશે કે મોટાભાગે એમનો જે સમયગાળો છે લો કે એનો સમયગાળો બંને છોકરા અને છોકરીઓમાં શું થઈ જશે જે દસ દસ વર્ષ કે બાર વર્ષથી લઈને અઢારથી ઓગણીસ વર્ષ તો સામાન્ય રીતે જો તમારો ખોરાક વગેરે સારો હશે બરાબર એની સાથે તમને એટલે કે પૌષ્ટિક આહાર લેતા હશો તો તમારે શરીરને જરૂરિયાત પ્રમાણમાં પોષક તત્વો મળતા હોય તો એ દરમિયાન સામાન્ય રીતે ઝડપથી વિકાસ નાની ઉંમરે થઈ જતો હોય ઓકે પરંતુ અમુક અમુકમાં શું થશે કે એ પરિવર્તનની ગતિ કેવી હોય છે ધીમી હોય છે બરાબર તો એના ઉપર કેટલાય બીજા પરિબળો પણ અસર કરી શકે કે ખોરાક એમનો સારો ના હોય બરાબર એની સાથે સાથે એમના શરીરનો વિકાસ ના થયો હોય તો એ બધો શું છે એના પરિબળ અસર કરશે જેના કારણે એમની જે પરિવર્તનની એટલે કે જે આ કિશોરા અવસ્થાની જે પરિવર્તનની ક્ષમતા છે એની ગતિ કેવી જોવા મળશે ધીમી જોવા મળશે બરાબર ઉદાહરણ તરીકે છોકરાઓમાં ચહેરા ઉપર પહેલાં આછા પણ જાડા વાળ ઉગે છે બરાબર તો આ આ એક ઝડપી જે પરિવર્તન થતું હોય છે એમાં અને પછી શું થાય ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થઈ જાય છે ઓકે તો આ એક એનું ઉદાહરણ હતું તો આજે આપણે માહિતી મેળવી જે માનવલિંગી પ્રજનનમાં એની શરૂઆત ક્યારથી થતી હોય છે બરાબર અને એ શરૂઆતને શું કહેવામાં આવે છે તો એ શરૂઆતને કહેવામાં આવશે કિશોરાવસ્થા બરાબર અથવા તો એને મુગ્ધ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે અથવા એનું ત્રીજું નામ તરુણા અવસ્થા પણ કહી શકાય છે અને આ જે કિશોરા અવસ્થાનો જે સમયગાળો છે એ સમયગાળાને કહેવામાં આવે છે યોવાનારંભ બરાબર જે છોકરાઓમાં ક્યારથી શરૂઆત થશે તેર થી ચૌદ વર્ષની વયે શરૂઆત થાય છે અને છોકરીઓમાં દસ થી બાર વર્ષની વયે શરૂઆત થતી હોય છે બરાબર તો આ માહિતી હતી કિશોરાવસ્થાને લઈને નર અને માદામાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળશે એટલે કે છોકરા અને છોકરીઓમાં બરાબર તો તમે આ બધું જ નોટબુકમાં નોટ કરી લેજો Thank you.